જામનગરની જીજી હોસ્પિટલમાં આજે કોરોનાના બસો સુરતાલીસ શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ આવ્યા હતા જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચોત્રીસ પૈકીના બે દર્દીઓના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા દેવભૂમિ દ્વારકા જિલ્લાનું વહીવટી તંત્ર દોડતું થયું છે એક અઠ્યાવીસ વર્ષીય મહિલા તથા ચાલીસ વર્ષીય પુરુષને કોરોના હોવાનું નિદાન થયું છે બાકીના જામનગર મોરબી પોરબંદર જિલ્લાના બસો પિસ્તાલીસ દર્દીઓના રિપોર્ટ કોરોના નેગેટિવ આવ્યા છે જામનગર નજીક બેડમાં આવેલી નયારા એનર્જી કંપનીની ટાઉનશીપના એક બિલ્ડિંગમાં આજે સાંજે અકસ્માતે આગ લાગી હતી અને એક બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર તેમજ પ્રથમ માળનો હિસ્સો સળગી ઉઠ્યો હતો જેના કારણે બિલ્ડિંગની અંદર રહેલું રાચરચીલું ફર્નિચર ઇલેક્ટ્રિક સામગ્રી વગેરે બળીને ખાક થયા હતા જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમે સતત બે કલાકની જહેમત પછી આગને કાબુમાં લીધી હતી ટાઉનશીપમાં કોઈ હાજર ન હોવાથી સદભાગ્યે જાનહાની ટળી હતી સરકારે દેશભરમાં લોકડાઉનમાં ફસાયેલા શ્રમિકોને પોતપોતાના વતન પહોંચાડવા આયોજન હાથ ધર્યું છે જામનગરમાં ફસાયેલા પરપ્રાંતિય શ્રમિકોને પણ ખાનગી બસો દ્વારા વતન મોકલવામાં આવી રહ્યા છે જરૂરી હેલ્થ ચેકઅપ કરી કુલ એક હજાર નવસો દસ પરપ્રાંતિય શ્રમિકોને બાસઠ ખાનગી બસ દ્વારા વતન રવાના કરવામાં આવ્યા છે જામનગર જિલ્લામાં છેલ્લા છવ્વીસ દિવસથી કોરોનાનો કોઈ કેસ નોંધાયો નથી ગાઈડલાઇન મુજબ એકવીસ દિવસથી જ્યાં કોઈ કેસ નોંધાય એ વિસ્તારને ગ્રીન ઝોન જાહેર કરવામાં આવે છે જામનગર જિલ્લો ગ્રીન ઝોનના માપદંડો પર યોગ્ય હોવા છતાં તેને ઓરેન્જ ઝોન જાહેર કરવામાં આવ્યો છે આ અંગે લોકોમાં અસંતોષ છે સાંસદ પૂનમબેન માડમે રાજ્યના મંત્રીઓ સાથેની વિડીયો કોન્ફરન્સમાં આ અંગે રજૂઆત કરી હતી રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પણ જામનગર જિલ્લાને ગ્રીન ઝોનમાં સમાવવા સીએમ વિજયભાઈ રૂપાણીને ટેલિફોનિક રજૂઆત કરી હતી સીએમ વિજય રૂપાણીએ આ અંગે કેન્દ્ર સરકારને રજૂઆત કરવાની ખાતરી આપી છે ત્રીજી મેથી સત્તર મે સુધી દેશભરમાં લોકડાઉન પાર્ટ થ્રી અમલમાં રહેશે લોકડાઉન હોવા છતાં ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે અત્યાર સુધીમાં રાજ્યમાં ચાર હજાર સાતસો આડત્રીસ કેસ નોંધાયા છે કુલ બસો છત્રીસ લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે સાતસો છત્રીસ દર્દીઓ સાધા થયા છે ગ્રામ્ય વિસ્તારોમાં લોકડાઉનનું ચુસ્ત પાલન થઈ રહ્યું છે પરંતુ શહેરોમાં લોકડાઉનનો પૂર્ણ અમલ થઈ રહ્યો નથી આ અંગે બીજીપી શિવાનંદ ઝાએ ચિંતા વ્યક્ત કરી લોકડાઉનની અમલવારી માટે પોલીસ કડક વલણ અપનાવશે તેવી ચેતવણી આપી છે પોલીસે રાજ્યભરમાં લોકડાઉનમાં જપ્ત કરેલા એક લાખ છપ્પન હજાર નવસો બેતાલીસ વાહનો રિલીઝ કરી દીધા છે કે લોકડાઉનનો કેટલા મોટા પાયે ભંગ થયો છે જામનગરના યોગેશ્વરનગર વિસ્તારમાં દ્વારકાદાસ ગોંડલિયા નામના વૃદ્ધની તેના પુત્રએ જ હત્યા કરી છે મૃતકનો પુત્ર દીપક કોઈ કામ ધંધો કરતો ન હતો તેમજ શરાબનો વ્યસની હતો પિતાએ આ બાબતે ઠપકો આપતા દીપકે પિતાની છાતીમાં છરી વડે હુમલો કર્યો હતો દ્વારકાદાસને હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં તેમનું મૃત્યુ થયું હતું પોલીસે મૃતકના પત્ની મંજુલાબેનના નિવેદન પરથી આરોપી મૃતકના પુત્ર દીપક ઉર્ફે મુનિયા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે પોલીસ આરોપીની શોધખોળ કરી રહી છે